આવવાનું છે. તો તમે બધા જ પોતાની ચોપડી ખોલો અને ચોપડીમાં તમારે આગળ શીખવાનું છે પેનગ્રામ. પેનગ્રામ એટલે અહીંયા અલગ અલગ આકારો આપેલા છે. પેનગ્રામ એ ચીનનો પ્રાચીન ઘોડો છે. પેનગ્રામના ટુકડાઓથી આપણે પ્રાણીઓના, માણસોના અને વસ્તુઓના ઘણા આકારો બનાવી શકીએ છીએ. પુસ્તકના પાછળના ભાગે આ આકૃતિ બતાવ્યા પ્રમાણે એક ચોરસ તમને મળશે. તમે પેજ નંબર 66 ઉપર જોશો તો તમને આ આકૃતિ બતાવવામાં આવેલી છે. તેને કાળજીપૂર્વક ટુકડાઓમાં કાપો. તમારે અલગ અલગ ભાગમાં કાપવાના છે. આ પાંચ ટુકડાઓના સમૂહ પાંચ ટુકડાઓ પેનગ્રામ કહેવામાં આવે છે. અહીંયા આપણે જોઈશું તો આકૃતિમાં કેટલા ભાગ બતાવ્યા છે, પાંચ. તો એને કેટલા પેનગ્રામમાં શું કહેવાય, પાંચ. ત્યાર પછી આગળ છે નીચેની આકૃતિઓ બનાવવા માટે આ પાંચ ટુકડાઓનો ઉપયોગ કરો. તમારે આ પ્રવૃત્તિમાં કામ કરવાનું રહેશે. કાગળ લેવાના, કાગળને તમારે આવી રીતે અલગ અલગ ભાગમાં કાપી દેવાના રહેશે. મોર બનશે, પછી અહીંયા છે ચકલી બનશે. તો આવા તમારે અલગ અલગ આકારો બનાવવાના રહેશે. તમારે ચોપડીમાં પેજ નંબર 66 ઉપર જોઈ લેવાનું અને એ પ્રમાણે તમારે કાગળ કટિંગ કરી અને બનાવવાનું રહેશે. આ તમારે પ્રવૃત્તિમાં કામ કરવાનું છે. તમે ઘરમાં તમારા મમ્મી પપ્પાનો અથવા તો ભાઈ બહેનનો પણ સહારો લઈ શકો છો. ત્યાર પછી આગળ છે પેજ નંબર 67 ઉપર તમારા સમૂહમાં કેટલા પેટમાં છે તેઓ બધા જ એક જ નામના છે શોધી કાઢો. તો તમારે એનો જવાબ લખવાનો કે ત્રણ ત્રિકોણ છે. કેટલા છે, ત્રણ. આપણે આકૃતિમાં આપણને બતાવ્યા છે તો પહેલું, બીજું અને ત્રીજું એમ ત્રણ આકારો બતાવેલા છે. એક, બે અને પાંચ ત્રિકોણ દર્શાવ્યા છે. તેઓ બધા જ એક જ માપના નથી. તમે જોશો તો બધાના માપ કેવા છે, અલગ અલગ. ત્યાર પછી આગળ છે નીચે બીજો પ્રશ્ન. નીચેના આકારો મેળવવા માટે પેનગ્રામના સમૂહમાં રહેલા બંને નાના ત્રિકોણનો ઉપયોગ કરો. તો તમારે આવી રીતે આકૃતિ દોરી દેવાની અને આવી રીતે એના ભાગ બતાવી દેવાના રહેશે. આ તમારે તમારી નોટબુકમાં દોરવાના રહેશે. ત્યાર પછી આગળનો પ્રશ્ન બોર્ડ પર લખવામાં લખી દો. ત્યાર પછી આપણો આગળનો પ્રશ્ન છે પેનગ્રામ સમૂહમાં રહેલા કયા બે ટુકડાઓ બરાબર એક સરખા છે. તો આપણે એનો જવાબ લખી દેવાનો કે પેનગ્રામમાં રહેલા બે અને પાંચ આ બંને નંબરના જે છે બંને નંબરના બે ટુકડાઓ બરાબર એક સરખા છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે આપણો સમૂહ. સમૂહ એટલે ભેગા. તો સમૂહ પેનગ્રામ માંથી ચાર અને પાંચ નંબરના ટુકડા લો અને ત્રિકોણની
જોડી શકાય. તો આપણે અહીંયા આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીશું. આ રીતના આપણે એને જોડી દઈશું. અહીંયા લખીશું 5 અને અહીંયા લખીશું 4. છ અને સાત એવી
તમારે ભાગ બતાવી દેવાના રહેશે. પેજ નંબર 68 ઉપર તમારે આપી દીધે એના ભાગ બતાવી દેવાના અને પૂર્ણ કરવાનું રહેશે. ત્યાર પછી પેજ નંબર 69 ઉપર વણાટની પેટર્ન, પેટર્ન મતલબ ભાત, અંકિત અને સોનુ તેમની કાકી સાથે બજારમાં ગયા. તેમણે ઘણા ગાલીચા જોયા. અહીંયા તમે અહીંયા છે અંકિત અને સોનુ, તે બંને જણા પોતાની કાકી સાથે જાય છે બજારમાં ગાલીચા લેવા માટે. વાહ, ઘણા બધા રંગો છે, ઘણા બધા આકારો, આકારોમાં વર્તુળ, ત્રિકોણ, ચોરસ, એવી રીતે એની વાત જુઓ તો અહીંયા તમને ચિત્રમાં બતાવેલું છે. અલગ અલગ આકારો આપણને બતાવેલા છે. આ કિનારીમાં, આ કિનારીમાં કઈ ભૌમિતિક આકારો તમે ઓળખી શકશો? તમારી નોટબુકમાં તે દોરો. અહીંયા હું બોર્ડ ઉપર લખું છું, તમે તમારી નોટબુકમાં લખી દો. કિનારીઓમાં કયા ભૌમિતિક આકારો તમે ઓળખી શકશો? તમારી નોટબુકમાં લખો. તમારે આ આકારો છે બોર્ડ ઉપર હું દોરું છું, એ તમે તમારી નોટબુકમાં દોરી દો. તો અહીંયા આપણે તમારે લખી દેવાનું અર્ધવર્તુળ આકાર, એને આપણે કહીશું ચાપ. પછી આ છે વર્તુળ, વર્તુળ પણ કહીશું અને આપણે એને ગોળ પણ કહીશું. ત્યાર પછી આ પછી આ ચોરસ, આ બધા આકારો જે છે તમે ઓળખતા જશો. ત્યાર પછી આગળ છે ષષ્ઠકોણ. ષષ્ઠકોણનો મતલબ શું થાય? છ ખૂણા. પંચકોણનો મતલબ શું થાય? પાંચ ખૂણા. તો અહીંયા તમે લખી દેશો ષષ્ઠકોણ, આપણે અગાઉના વિડીયોમાં જોઈ લીધું. ત્યાર પછી આગળ છે આ ચતુષ્કોણ. ચતુષ્કોણનો મતલબ શું થાય? ચાર ખૂણા. તો આવી રીતે તમારે આકારો બતાવી દેવાના રહેશે. ત્યાર પછી આગળનો પ્રશ્ન આપ્યો છે, કોઈ ભાતમાં કોઈ એક આકાર પુનરાવર્તિત, પુનરાવર્તિત મતલબ વારંવાર, એક આકાર ફરીથી આકાર પુનરાવર્તિત થાય છે કયો? તો અહીંયા આપણે એનો જવાબ લખી દેવાનો, એમાં પહેલી વાત આકારમાં તમે જોશો તો આવી રીતે આકારો પુનરાવર્તિત દેખાશે. વારા ફરતી આવે છે.
સીધી રેખા બનેલા છે.
છે તે તમારે જોવાનું છે. પાંચમા નંબરમાં છે આ છોડની સૌથી વધુ નજીક રમતા બાળકના પહેરવેશનો રંગ પહેરવેશને રંગો. તો અહીંયા જે છોકરીએ ફ્રોક પહેરી છે ત્યાં તમારે સરસ મજાનો રંગ ભરી દેવાનો રહેશે. એવી જ રીતે છથી લઈને ચૌદ સુધી તમારે વાસ્તુ જવાનું છે અને આ સૌથી પૂર્ણ કરવાની રહેશે. અહીંયા આ પૂરવાર પૂર્ણ થાય છે જે પણ મેં પ્રશ્નના જવાબ બોલ્યો.